બે શબ્દો વચ્ચેની આપણી ગડમથલ તથ્ય અને સત્ય તથ્ય એટલે મારી પાસે છે તે ડેટા જેને હું તથ્ય માનું છું એ જ બાબત માટે બીજી વ્યક્તિ પાસે સાવ જુદું તથ્ય હોઈ શકે તારણ એટલું કે ફેક્ટ ઇઝ નોટ ઓલવેઝ ટ્રુથ તથ્ય વ્યક્તિગત છે સત્ય શાશ્વત છે સત્ય પ્રકૃતિમાં પથરાયેલું છે તથ્ય એ તરફ જવાની એક કેડી છે કહો ને કે તથ્ય એ સત્યને શોધવાનું વિજ્ઞાન છે વિજ્ઞાનનો ઉદ્દેશ્ય મૂળભૂત રીતે પ્રકૃતિની વ્યવસ્થાને સમજવાનો છે અત્યંત ગહન વ્યવસ્થા પ્રકૃતિમાં ગોઠવાયેલી છે નિયમો પ્રમાણે જ પ્રકૃતિ કાર્ય કરે છે એ ભલે પૃથ્વી પર હોય અંતરિક્ષમાં હોય કે બીજે ક્યાંક હોય આ નિયમોને ઉજાગર કરવા તથા વ્યવસ્થાને સમજવી એ જ વિજ્ઞાનનું મૂળ ધ્યેય છે યાદ રાખવા જેવું છે કે ટેકનોલોજીની શોધ કરવી એ વિજ્ઞાનનું ધ્યેય નથી એ તો આડ પેદાશ છે ટેકનોલોજી સત્ય નથી તે નષ્ટ થઈ શકે પણ તેના દ્વારા ઉજાગર થતું સત્ય નાશ પામતું નથી ઉદાહરણથી સમજી લઈએ મોબાઈલ ફોન તૂટી જાય ફૂટી જાય પણ તેના દ્વારા થતું પ્રત્યાયન એટલે કે કોમ્યુનિકેશન નાશ પામતું નથી તે બીજા મોબાઈલથી કે મોબાઈલ વગર પણ ચાલુ રહી શકે છે જ્યારે ફેરેડે વિદ્યુત ચુંબકત્વની શોધ કરી એ પહેલાં લોકો એમ જ માનતા કે વિદ્યુત જુદી વસ્તુ છે અને ચુંબકત્વ સાવ જુદી જ બાબત છે આ બંને વચ્ચે કોઈ સંબંધ નથી એ વખતે કોઈ જાણતું ન હતું કે આ શોધથી કે આ ફેક્ટ ફાઇન્ડિંગથી ભવિષ્યમાં વીજળી ઉત્પન્ન થશે પંખા મોટર માઇક્રોફોન વિમાન બધું આ સિદ્ધાંત ઉપર ચાલશે ફેરેડે આ સાધનો ચલાવવા શોધ નહોતી કરી એણે તો પ્રકૃતિના એક સત્યને અનાવૃત્ત કર્યું હતું તાત્પર્ય એ કે વિજ્ઞાન એ સત્યની ખોજ છે તથ્યોની સીડી બનાવી સત્ય સુધી પહોંચવાની એક મથામણ છે બાકી સત્ય શું એ વિશે આપણે અજ્ઞાત છીએ પ્રકૃતિ કઈ રીતે કાર્ય કરે છે એ જ સત્ય પરથી પડદો ઉઠાવવાનો છે જીવનભર એમ કહેવામાં વિનમ્રતા છે કે પ્રકૃતિના સત્યથી હું અજાણ છું કારણ એ છે કે જે જુઓ છો તે હંમેશા સત્ય નથી હોતું પાણી તમને ગરમ લાગે છે પણ દસ મિનિટ પછી એ જ પાણી વિશે તમે કહેશો કે આ પાણી હવે ગરમ નથી સૂર્ય આપણી ચારેય બાજુ ફરતો અનુભવાય છે પણ તે સત્ય નથી પૃથ્વી પોતાની ધરીની આસપાસ ફરી રહી છે એટલે બધું ફરતું લાગે છે વર્ષો સુધી આપણે માનતા રહ્યા કે પૃથ્વી સપાટ છે પણ આજે સ્વીકારીએ છીએ ચાલીસ હજાર ચારસો કિલોમીટરની ત્રિજ્યા ધરાવતો વિશાળ ગોળો છે તે જે પ્રતીત થાય છે એ સત્ય ન પણ હોય કદાચ ભ્રમ પણ હોઈ શકે તો પછી સત્ય જાણવું કઈ રીતે બે ત્રણ હજાર વર્ષથી આપણું કુતુહલ પૂછ્યા કરે છે કે આખું વિશ્વ આવું ક્યાંથી વરસાદ કેમ વરસે છે આકાશ કેમ ભૂરું છે આટલા બધા જીવજંતુ ક્યાંથી આવ્યા છે આવા પ્રશ્નોના ઉત્તર શોધવા જે ક્ષેત્ર મથે છે તેને વિજ્ઞાન કહે છે પણ જરા વિચારો માણસને પ્રશ્નો કેમ થાય છે આ પ્રશ્નોનો જવાબ છે કોઈ પાસે માનવ ચેતનામાં આ પ્રકૃતિદત્ત ભેટ પ્રવેશી કઈ રીતે આ શું છે અને આ કેમ છે એની જિજ્ઞાસા માનવ ચેતનાનો સ્વભાવ છે જે કૃષ્ણમૂર્તિ કહેતા કે સીડ ઓફ ઇન્ટેલિજન્સ ઇઝ ધેર ઇન એવરી ચાઇલ્ડ દરેક બાળકમાં પ્રજ્ઞાનું એક બીજ પડ્યું છે પ્રશ્ન થતા રહે તે જિજ્ઞાસા હજુ જીવે છે તેની સાબિતી છે કુતૂહલ અને જિજ્ઞાસા છે ત્યાં સુધી જીવન છે ડેલીલીઓ આનાથી આગળ વધી કહે છે પ્રશ્ન કરી અટકી ન જાઓ પ્રશ્નના જવાબમાં જે તથ્ય મળે તેનો પ્રયોગ કરો એક પ્રયોગ એક હજાર દલીલો કરતાં વધુ સમજ આપી શકશે